नमस्कार दर्शक मित्रों, मारी यूट्यूब चैनल में तमारू फरीथी हार्दिक स्वागत छे। तो आजना वीडियो में आपणे जाणवाना छीए टेबल टॉप पॉइंट विशेनी समग्र माहिती, तो छेले सुधी जोड़ाई रहो। तो फाइनली दर्शक मित्रों, सापुतारा में अत्यारे आपणे टेबल पॉइंट पर जई रह्या छीए। तो आ टेबल पॉइंट में तमे जोई रह्या छो के आ विशाळ अहीं रोपवे बनावी छे आ डूंगर थी ओला डूंगर तरफ। तो खूब सरस रीते आया रोपवे घणा समय थी बनावेली छे अने साथे आपणे अत्यारे टेबल पॉइंट ना नजारा जे छे ते अमे तमने बतावाना छे। तो दर्शक मित्रों, तमे टेबल टॉप पॉइंट उपर जाओ छो तो तमारे वाहन नु खास ध्यान राखवू पड़शे, केम के अहींया सीधू ढलाण होवाथी तमारू वाहन रिवर्स पण आवी शके छे। तो कृपया तमारू ड्राइविंग सारू होय तो ज तमे टेबल टॉप पॉइंट पर गाड़ी लईने जाओ। तो फाइनली अत्यारे आपणे टेबल पॉइंटनुं जे मेन पॉइंट छे त्यां पहोंची चूक्या छीए। तो तमे जे निहारी रह्या छो आ टेबल पॉइंटनी ઉપર આવી અલગ અલગ દુકાનો અને નાસ્તાના કાઉન્ટરો તમને જોવા મળશે, જ્યાં તમે નાસ્તો કરી શકો છો। અને આગળના ભાગમાં તમે જે જોઈ રહ્યા છો, અહીંયા તમે હોર્સ રાઇડિંગ પણ કરી શકો છો। અહીંયા હોર્સ રાઇડિંગના ફક્ત 100 રૂપિયા ચાર્જ તમારે દેવો પડે છે। અને સાથે સાથે અહીંયા તમે ઊંટની પણ રાઇડિંગ કરી શકો છો। તો અહીંયા તમારે ઊંટ ઉપર બેસવાના પણ 100 રૂપિયા ચાર્જ તમારે અહીંયા ચૂકવવો પડે છે। અને સાથે સાથે અહીંયા ઘોડા ગાડીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે, તેનો પણ ફક્ત 100 રૂપિયા જ ચાર્જ તમારે ચૂકવવો પડે છે, જેમાં તમે ટેબલ પોઈન્ટમાં ઘોડ સવારી કરી શકો છો અને એક અલગ જ અનોખો આનંદ તમે મેળવી શકો છો। અને સાથે સાથે અહીંયા બાઇક રાઇડિંગ પણ તમારે કરવી હોય તો તમે બાઇક રાઇડિંગ પણ કરી શકો છો। બાઇક રાઇડિંગના પણ અહીંયા 50 રૂપિયા ચાર્જ તમારે દેવો પડે છે। અને સાથે સાથે સાયકલ રાઇડિંગ કરવું હોય તો એનો પણ તમારે પર પર્સન 50 રૂપિયાનો ચાર્જ તમારે અહીંયા ચૂકવવાનો રહે છે। તો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંયા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના અનેક વિસ્તારોમાંથી યાત્રીઓ ઉમટી પડે છે અને અલગ અલગ રાઇડ્સ અહીંયા હોવાથી એક અલગ જ અનેરો આનંદ અહીંયા મેળવે છે। અને સાથે આવેલ છોકરાઓને પણ ખૂબ રમતગમતની મજા પડી જાય છે। અને અત્યારે તમે જે રાઇડ્સ જોઈ રહ્યા છો, આ રાઇડ્સના તમારે 100 રૂપિયા ચૂકવવાના રહે છે। તો સાપુતારાના આ ટેબલ ટોપ પોઈન્ટમાંથી તમે આવો છો તો અહીંયા તમને અલગ અલગ રાઇડ્સનો આનંદ મળે છે અને સાથે સાથે અહીંયા એડવેન્ચર પાર્ક પણ આવેલો છે, જેમાં રોપવે છે, ઝીપલાઇન છે વગેરે વગેરે એડવેન્ચરનો પણ તમે અહીંયા આનંદ ઉઠાવી શકો છો। અને અહીંયા રોપવેનો ચાર્જ ફક્ત 62 રૂપિયા છે, જે હાલમાં બંધ છે, જેથી અમે તમને નહીં બતાવી શકીએ, પણ અહીંયા જે ઝીપલાઇન એડવેન્ચર છે તે ચાલુ છે। તો આપણે અત્યારે ઝીપલાઇન એડવેન્ચર પાસે પહોંચી ચૂક્યા છો અને આ ઝીપલાઇનનો 300 રૂપિયા ચાર્જ તમારે ચૂકવવો પડે છે। આ પહાડીથી સામેની પહાડી તરફ આ ઝીપલાઇન વાદળોની અંદરથી આવે છે અને એક અલગ જ કુદરતીનું સૌંદર્ય આપણે મહેસૂસ કરી શકીએ છીએ।
અને આ ટેબલ ટોપ પોઈન્ટમાં તમે આવો છો તો તમારે અહીંયા સિંગ, કાચી કેરીનું કચુંબર, કમરખ વગેરે નાસ્તો કરી શકો છો. અને સાથે સાથે અહીંયા જે કાઉન્ટર આવ્યા છે તે કાઉન્ટરમાં તમે મેગી, સુરતી ખીચું, મકાઈ વગેરે વગેરે નાસ્તો કરી શકો છો. અને અહીંયા તમારે લીંબુ શરબતની પણ તમને ઘણી દુકાનો એવેલેબલ જોવા મળશે અને સાથે સાથે તમે અહીંયા ગોલો પણ ખાઈ શકો છો. તો દર્શક મિત્રો, 14/6/2021 રોજ અહીંયા જે રોપવે છે તેનું ભાડું 62 રૂપિયા છે અને હાલમાં રોપવે બંધ હોવાથી અમે તમને રોપવેનો નજારો નહીં બતાવી શકીએ, પણ તમારે રોપવેમાં રાઇડ કરવું હોય તો રોપવેમાં તમારે 62 રૂપિયા પ્રતિ પર્સન ચાર્જ તમારે અહીંયા ચૂકવવો પડે છે. તો ખાસ કરીને તમારે સાપુતારા આવવું હોય તો તમે આ ટેબલ પોઈન્ટ જરૂર આવો, કેમ કે એક અલગ જ કુદરતી સૌંદર્ય આપણે અહીંયા નિહાળી શકીએ છીએ અને મહેસૂસ કરી શકીએ છીએ. અને ચોમાસાની ઋતુમાં આ જે વાદળ છે તમે જે જોઈ રહ્યા છો કે પહાડીને ટચ થાય છે અને એક અલગ જ આનંદ આપણે અહીંયા નિહાળી શકીએ છીએ. અને સાથે સાથે રાજસ્થાની સંગીત કળા પણ તમે અહીંયા જોઈ શકો છો. ભારે પ્રમાણમાં અત્યારે યાત્રીઓ ઉમટી પડેલા છે અને અહીંયા રાઇડ્સની વાત કરીએ તો અહીંયા ઝીપ લાઇન રાઇડ્સ ચાલે છે અને એક રોપવે લાઇન પણ ચાલે છે. તો ફિલહાલ રોપવે લાઇન છે તે બંધ છે અને જે ઝીપ લાઇન છે તેનો 300 રૂપિયા અહીંયા ચાર્જ છે. તો દર્શક મિત્રો, આ ટેબલ પોઈન્ટને સનસેટ પોઈન્ટ પણ કહેવામાં આવે છે અને અહીંયા જે 6 વાગે છે ત્યારે સૂર્યનો અલગ જ માહોલ આપણે અહીંયા નિહાળી શકીએ છીએ. તો તમે સાપુતારામાં આવો છો તો અહીંયા ટેબલ પોઈન્ટે આવવાનું નહીં ભૂલતા. ખૂબ સરસ અહીંયા રાઇડ્સ છે અને સનસેટ પોઈન્ટ પણ તમે અહીંયા નિહાળી શકો છો. મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ટેબલ પોઈન્ટે આવેલા છીએ અને ટેબલ પોઈન્ટે આવેલ એક મુલાકાતી નિર્મળભાઈ આપણને આ જગ્યાનો જે એક્સપિરિયન્સ છે તે શેર કરશે. તો નિર્મળભાઈ, તમે કેટલા સમયથી અહીંયા સાપુતારા આવો છો અને આ પોઈન્ટ પર આવો છો? અમે દર વર્ષે ચોમાસામાં અહીંયા આવે છે, ખૂબ જ નજારો દેખવા મળે છે. ચોમાસામાં તો એટમોસ્ફિયર એટલું મસ્ત હોય છે, વાદળ જણ આપણને ટચ થરીને જતા હોય છે. બહુ જ મસ્ત નેચર, પ્રકૃતિનું સુંદર્ય દેખવા મળે છે અહીંયા વાદળા. અને અહીંયા જે તમે ઝીપલાઇન છે તેના વિશે શું કહેવા માગો છો? ઝીપલાઇન એક ડુંગરથી બીજા ડુંગરે 300 રૂપિયામાં આપણે રોપવેની શેર કરી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે. અમે કરી છે શેર. આપ પણ જરૂર દર વર્ષે આવો સાપુતારાની નજારો દેખવા, ખૂબ મજા આવે છે ને પ્રકૃતિનું ખૂબ જ સુંદર્ય, વાતાવરણને સુંદર્ય દેખવા મળે છે તમને. તો તમે સાપુતારામાં કયા કયા પોઈન્ટે અત્યારે ફરી ચૂક્યા છો? અમે સનસેટ પોઈન્ટ છે, ગાર્ડન છે, પછી બોટ વગેરે જેવી છે, બોટિંગ ને એવું બધું છે, ખૂબ મજા આવે છે. તો તમે ક્યાંથી બિલોંગ કરો છો? અમે વડોદરાથી આવે છે સ્પેશિયલ, દર વર્ષે જ આવીએ છીએ. ચોમાસામાં મોન્સૂન ઋતુમાં બહુ જ મજા આવે છે, ઝરમર ઝરમર વરસાદ પડે છે, વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ હોય છે ને પ્રકૃતિનો ખૂબ જ આનંદ મેળવી શકીએ છીએ જોવા મળે. અને નિર્મળભાઈ, આ તમે જોઈ રહ્યા છો વાદળ છે તે અત્યારે આ ડુંગરને ટચ કરી જાય છે અને ખૂબ એવું પ્રાકૃતિક નજારો આપણને અહીંયા જોવા મળે છે. તો અમારા વ્યૂઅરને તમે શું કહેવા માગો છો? ખૂબ જ આનંદ, એમ ટેન્શન ફ્રી થઈ જાઓ તમે. વાદળ તમારા શરીરને ટચ થઈ જાય તેમ લાગે તમને, ખૂબ જ આનંદમય પ્રકૃતિનો નજારો જોવા મળે છે. કોઈ જાતનું ટેન્શન રહે નહીં, દિમાગ એકદમ ફ્રેશ થઈ જાય છે અને પ્રકૃતિનો ખૂબ સારો નજારો દેખવા મળે છે તમને.
તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે પાઠવીએ છીએ નિર્મળભાઈને, ખૂબ સારી રીતે માહિતી એણે આપી. તો દર્શક મિત્રો, તમે પણ અહીંયા સાપુતારા આવવાનો પ્લાન કરતા હો તો તમે ચોમાસાની ઋતુમાં ખાસ આવો, જેના કારણે જે વાદળ હોય છે તે ડુંગરને ટચ કરે છે અને તમે એક એવો કુદરતી અને પ્રાકૃતિક નજારો જોઈ શકો છો. તો ખૂબ ખૂબ આભાર તમારો નિર્મળભાઈ ઇન્ટરવ્યૂ આપવા બદલ.